नमस्कार, टीवी 9 समाचार साथे हूँ छू नरेंद्र सिंह। एक टिप्पणी अने राहुल गांधी नो संसद पद गयो, जो कि आ घटना ना 11 दिवस बाद हवे राहुल गांधी अरजी करवा जई रहा छे। आज राहुल गांधी कोर्ट ना चुकादा सामे सूरत नी सेशन्स कोर्ट में ज अरजी करवाना छे। राहुल गांधी सामे भाजपा धारासभ्य पूर्णेश मोदीए मोदी अटक धरावती व्यक्तिओ पर टिप्पणी करवा बदल मानहानि नो केस दाखल कर्यो हतो। आ केस में 23 मार्चे चुकादो आव्यो हतो, जेमा राहुल गांधी ने 2 वर्षनी सजा અને 15,000 રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી હતી। આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માંગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા। સજાના બીજા દિવસે 24 માર્ચે રાહુલ ગાંધીએ સંસદ પદ ગુમાવવું પડ્યું હતું। तो राहुल गांधी ने 2 वर्षनी सजा थता तेमनुं सभ्यपद पण तेमनी पासेथी छीनवाई गयुं छे, जेने लईने हवे कोंग्रेसनी लीगल टीम सक्रिय थई। राहुल गांधी अने समग्र लीगल टीम सूरत सेशन्स कोर्टमां अपील करशे। અંદર જે રીતે રાહુલ ગાંધી વિરુદ્ધ જે માનહાનિનો જે કેસ જે કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ રાહુલ ગાંધીને જે રીતે 2 વર્ષની જે કોર્ટ તરફથી જે સજા ફટકારવામાં આવી હતી, અને ત્યારબાદ તેમને જામીન મુક્ત કર્યા હતા। 11 દિવસ બાદ જે રીતે કહી શકાય છે કે રાહુલ ગાંધી ફરી સુરત કોર્ટની અંદર જે હાજરી આપશે અને જે પોતાની જે પિટિશન છે જે દાખલ કરવાના છે, કોર્ટની અંદર જે કેસ કરવામાં આવ્યો હતો તે કેસની વિરુદ્ધની અંદર પોતાની જે કહી શકાય છે જે કોર્ટ તરફથી 30 દિવસનો જે સમય આપ્યો હતો કે જે કેસ ફાઇલ કરવા માટે કે કેસની વિરુદ્ધની અંદર કેસ જે કેન્સલ કરવા માટેની જે જે ફાઇલ જે કરવાના છે, દિલ્હીની જે ટીમો જે કહી શકાય છે વકીલોની નિષ્ણાત જે ટીમો છે તે રાત્રિ સમય આવી હતા અને સ્થાનિક જે વકીલો સાથે મોડી રાત સુધી જે ચર્ચા કરવામાં આવી હતી, કઈ રીતે કોર્ટની અંદર જે ફાઇલ કરી શકાય તેને કઈ રીતે કયા કયા મુદ્દા આવરી લેવામાં આવે આ તમામ બાબતોની અંદર જે ચર્ચા કરવામાં આવી હતી। અને સાથે સીધા આપણે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છીએ કે વહેલી સવારથી જ સુરત કોર્ટની અંદર ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે બપોરના સમયે 2 વાગ્યા પછી જે રાહુલ ગાંધી જે છે સુરત કોર્ટની અંદર જે પોતાને વકીલોની ટીમ સાથે પહોંચશે અને જે કોર્ટની સેશન્સ કોર્ટની જે વાત કરવામાં આવે સેશન્સ કોર્ટની અંદર જે ફાઇલ છે તે કરવાના છે। હવે જોવાનું રહે કે સૌ લોકોની નજર જે છે તે આજે કોર્ટ કઈ રીતે નિર્ણય લઈ શકે છે, કારણ કે જે અનેક વાતો જે સામે આવી રહી છે કે કદાચ જો તેમના જે જામીન રદ થાય તો કસ્ટડીની જે વાત ચાલી રહી છે, પછી કદાચ જો કેસ ઉડી જાય તો અહીંથી મુક્તિ પણ મળી શકે છે। આ તમામ જે વાતોને આજે જે જોવા મળી રહી છે, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, કોંગ્રેસના મોટા આગેવાનો છે તે વહેલી સવારથી જ સુરત સર્કિટ હાઉસ ખાતે જે ધામા નાખ્યા છે અને તમામ નેતાઓ છે તે અહીંયા પહોંચ્યા છે, અને જે રાજસ્થાનના સીએમ પણ જે અશોક ગેહલોત છે તે પણ અહીંયા જે ઉપસ્થિત રહેવાના છે। ચાપતો પોલીસ બંદોબસ્ત જોઈ શકાય છે કે અહીંયા ગોઠવી દેવામાં છે, જે રીતે રાહુલ ગાંધી જ્યારે સુરત કોર્ટની અંદર પહોંચશે ત્યારે કોઈ રીતનો અનિચ્છનીય બનાવ ના બને તેને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, ટીવી 9 સુરત।